વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જોઈને ઓનલાઈન ભણવાની મજા તો અલગ જ છે, ખરું ને? આવા સરસ સરસ વિડીયો જોઈને અભ્યાસ કરવાનું મન કોને ન થાય, સાચી વાત ને? હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 અને આજના આસપાસના લેક્ચરમાં આપ સૌનું હું સ્વાગત કરું છું, ફરીથી સ્વાગત કરું છું. તમને બધાને ખબર છે કે આજના આસપાસના લેક્ચરમાં શું કરવાનું છે, ખબર છે ને? શું કામ ખબર છે? બોલો બોલો. કારણ કે અત્યારે એક્ઝામ શરૂ છે અને એક્ઝામની અંદર રિવિઝન તો કરવું પડે. તો કાલે આપણે આસપાસના લેક્ચરમાં વિકલ્પોનું રિવિઝન કર્યું હતું, ખરું ને? હવે આજના લેક્ચરમાં પણ એ પછીના પ્રશ્નોનું આપણે રિવિઝન કરવાનું છે. તે ગઈકાલના લેક્ચરમાં મેં કહેલું હતું એટલે તમને ખ્યાલ જ છે, બરાબર ને? તો ચલો વિદ્યાર્થી મિત્રો, બુક અને પેન્સિલ લઈને રેડી થઈ જાઓ. FA4 એક્ઝામ, તેનું રિવિઝન આજે આપણે કરવાનું છે. તો આજે આપણે કયા પ્રશ્નોનું રિવિઝન કરશું? ખાલી જગ્યા પૂરો. ચલો વિદ્યાર્થી મિત્રો, આજની તારીખ લખી નાખો, FA4 એક્ઝામ રિવિઝન લખી નાખો અને પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો, આટલી સૂચના લખી નાખો જોઈએ. જો તમારી સ્ક્રીન ઉપર સરસ મજાની ખાલી જગ્યા દેખાય છે, શું લખેલું છે? વાંચો વાંચો મોટેથી. વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો ખાલી જગ્યા ના બનાવવામાં આવે છે. તો જે વિસ્તારમાં ખૂબ જ વધુ વરસાદ પડતો હોય તે વિસ્તારના મકાનો સેના બનાવવામાં આવે છે? લાકડાના. તો ખાલી જગ્યામાં આવશે લાકડાના. હવે આપણે આખી ખાલી જગ્યા વાંચીએ. વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો લાકડાના બનાવવામાં આવે છે. વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો લાકડાના બનાવવામાં આવે છે. હવે લખી નાખો આ ખાલી જગ્યા, આખી ખાલી જગ્યા લખી નાખો જોઈએ. વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો લાકડાના બનાવવામાં આવે છે. અક્ષર એકદમ સારા. હવે તમે મોટા મોટા થઈ ગયા છો ભાઈ. મોટા ભાગના વિદ્યાર્થીઓનું હોમવર્ક હું જોઉં છું ને તો અક્ષર એકદમ મોતીના દાણા જેવા હોય છે. હજુ 3 કે 4 વિદ્યાર્થી છે ને એ લોકોને અક્ષર સુધારવાની જરૂર છે. એવું નામ નહીં કહું પણ સમજી જવાનું. ચલો તો લખી નાખો પહેલી ખાલી જગ્યા, વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો લાકડાના બનાવવામાં આવે છે.
એ પછીની ખાલી જગ્યા છે, વાંચો પહેલા તમે શું લખેલી છે ખાલી જગ્યા, વાંચો વાંચો મોટેથી વાંચો. વેરી ગુડ, ખૂબ સરસ હો ભાઈ. હવે બધાનું વાંચન જે છે એ સુધરી ગયું છે. તો લખેલી ખાલી જગ્યા છે બદામ અને ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો બદામ અને ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને શું કહેવામાં આવે છે? તો ખાલી જગ્યામાં આવશે કાહવા. શું આવશે ખાલી જગ્યામાં? હા, કાહવા. બદામ અને ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને કાહવા કહેવામાં આવે છે. હવે આખી ખાલી જગ્યા જે છે એ સારા અક્ષરે લખી નાખો જોઈએ. બદામ અને ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને કાહવા કહેવામાં આવે છે. પછીની ખાલી જગ્યા વાંચો મોટેથી. વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત ખાલી જગ્યા વાળી હોય છે. તો જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારોના મકાનોની છત કેવી હોય છે? ઢાળવાળી. કેવી? હા, ઢાળવાળી હોય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા લખી નાખો જોઈએ. વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત ઢાળવાળી હોય છે. વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત ઢાળવાળી હોય છે. પછીની ખાલી જગ્યા લખો. આપણા ઘરે ટપાલ આપવા ખાલી જગ્યા આવે છે. તો આપણા ઘરે ટપાલ આપવા કોણ આવે છે? તેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ટપાલી. તો લખી નાખો આ ખાલી જગ્યા. આપણા ઘરે ટપાલ આપવા ટપાલી આવે છે. આપણા ઘરે ટપાલ આપવા ટપાલી આવે છે. લખી નાખી. મને આશા છે કે આખી ખાલી જગ્યા જે છે એ તમારે સારા અક્ષરે લખાઈ ગઈ હશે. આપણા ઘરે ટપાલ આપવા ટપાલી આવે છે. જેને હજી આ ખાલી જગ્યા નથી લખાણી તે સારા અક્ષરે લખી નાખશે ખાલી જગ્યા.
એ પછીની ખાલી જગ્યા જોઈએ, વાંચો જોઈએ શું લખેલું છે, વાંચો વાંચો. પોસ્ટ ઓફિસનું, પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને ખાલી જગ્યા કહેવામાં આવે છે. પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ખાલી જગ્યામાં શું આવશે? બોલો બોલો. વેરી ગુડ. પોસ્ટ માસ્તર લખી નાખો. પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને પોસ્ટ માસ્ટર કહેવામાં આવે છે. પછીની ખાલી જગ્યા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે ખાલી જગ્યા કરવામાં આવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે ખાલી જગ્યા કરવામાં આવે છે. તો ખાલી જગ્યામાં આવશે મની ઓર્ડર. શું આવશે? મની ઓર્ડર. એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે મની ઓર્ડર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આખી ખાલી જગ્યા જે છે એ સારા અક્ષરે બુકમાં લખી નાખો જોઈએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે મની ઓર્ડર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે મની ઓર્ડર, બરાબર ને? મની ઓર્ડર કેમ લખાય? મની, મને કાંઈની મન અને દીર્ઘાયની મની અને કાનો માત્રો ડર એફવાળો ર, ઓર્ડર, મની ઓર્ડર. એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે મની ઓર્ડર કરવામાં આવે છે. પછીની ખાલી જગ્યા છે, ભારતની રાષ્ટ્રીય રમત ખાલી જગ્યા છે. ભારતની રાષ્ટ્રીય રમત ખાલી જગ્યા છે. તો ભારતની રાષ્ટ્રીય રમત, ભારત એટલે આપણો દેશ, જે દેશમાં આપણે રહીએ છીએ તે ભારત. આપણા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી, બરાબર ને? તો જુઓ ખાલી જગ્યામાં લખેલું છે હોકી. તો ચલો આખી ખાલી જગ્યા જે છે એ લખી નાખો જોઈએ. ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે. રાષ્ટ્રીય જોઈ જોઈને લખજો એટલે શબ્દોની ભૂલ ન થાય. ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે. પછીની ખાલી જગ્યા જોઈએ, વાંચો જોઈએ શું લખેલું છે. દડાની અને બેટ વડે રમાતી રમત ખાલી જગ્યા છે. દડાની અને બેટ વડે રમાતી રમત ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં આવશે ક્રિકેટ. શું આવશે? ક્રિકેટ.
દડાની અને બેટ વડે રમાતી રમત ક્રિકેટ છે. સારા અક્ષરે આ ખાલી જગ્યા લખી નાખવું જોઈએ. દડાની અને બેટ વડે રમાતી રમત કઈ છે? ક્રિકેટ. રમો છો વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ? મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો જે છે એ ક્રિકેટ રમતા હશે. પછીની ખાલી જગ્યા છે, ખાલી જગ્યાની રમતમાં રાજા, વજીર, ઘોડો અને સૈનિક હોય છે. ખાલી જગ્યામાં આવશે ચેસ. આ રમત કોઈને રમતા જોયેલી છે તમે? આપણે પાઠ સમજૂતી વખતે તો ફોટો જોયો હતો ચેસનો, બરાબર ને? પણ પ્રેક્ટિકલ રીતે કોઈને રમતા જોયેલા છે તમે? જોયેલા હશે. ચેસની રમતમાં રાજા, વજીર, ઘોડો અને સૈનિક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે આ ખાલી જગ્યા લખી નાખો જોઈએ. ચેસની રમતમાં રાજા, વજીર, ઘોડો અને સૈનિક હોય છે. લખી નાખી ખાલી જગ્યા. પછીની ખાલી જગ્યા છે, પાખો નથી પરંતુ ઉડીને દૂર સુધી લઈ જઈ શકનાર ખાલી જગ્યા છે. લઈને આવે પણ પાખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર ખાલી જગ્યા છે. તો વળી પાંખો નથી ને દૂર સુધી જઈ શકનાર કોણ છે? ખાલી જગ્યામાં આવશે પતંગ. શું આવશે ખાલી જગ્યામાં? પતંગ આવશે. પાંખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર પતંગ છે. તો લખી નાખો જોઈએ વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે આ ખાલી જગ્યા. પાંખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર પતંગ છે. પાંખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર પતંગ છે. ચલો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા બાદ પ્રશ્ન 3 ખરા ખોટા આપણે FA4 નું રિવિઝન ચાલી રહ્યું છે. તમે બધા જાણો છો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન 1 વિકલ્પો અને આજના લેક્ચરમાં આપણે પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો અને પ્રશ્ન 3 ખરા ખોટા આનું રિવિઝન આપણે કરવાનું છે આજના લેક્ચરમાં, બરાબર? તો પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો તેનું રિવિઝન થઈ ગયું. આપણે આ બધી ખાલી જગ્યા જોઈ મોટેથી વાંચન કર્યું અને સારા અક્ષરે બધી જ ખાલી જગ્યા લખી લખીને બધા વિદ્યાર્થી મિત્રોએ હજુ જે વિદ્યાર્થી મિત્રોને ખાલી જગ્યા લખવાની બાકી હોય ને તે આ વિડીયો સ્ટોપ કરીને પણ ખાલી જગ્યા બધી લખી નાખજો, કારણ કે લખેલું હશે ને તો તમે રિવિઝન કરી શકશો, બરાબર ને? ચલો સૂચના લખી નાખો પ્રશ્ન 3 ખરા ખોટા. તમારી સ્ક્રીન ઉપર ખરા ખોટાનું વિધાન દેખાય છે. શહેરોમાં કાચા મકાનોની સંખ્યા વધુ જોવા મળે છે. શહેરોમાં
काचा मकानोनी संख्या वधु जोवा मळे छे। शहेरોમાં કાચા મકાન વધુ હોય ભાઈ, ગામડામાં કાચા મકાન વધુ જોવા મળે છે, શહેરોમાં નથી જોવા મળતા। તો અહીંયા વિધાન છે, શહેરોમાં કાચા મકાનોની સંખ્યા વધુ જોવા મળે છે। તો આ વિધાન ખોટું છે। કેવું છે આ વિધાન? ખોટું છે। તો જુઓ, ખોટાની નિશાની આપણે અહીંયા કરી છે કે ના ભાઈ, શહેરોમાં કાચા મકાનોની સંખ્યા વધુ ન હોય, તો આ વિધાન ખોટું છે। હવે લખી નાખો જોઈએ વિદ્યાર્થી મિત્રો, શહેરોમાં કાચા મકાનોની સંખ્યા વધુ જોવા મળે છે। ખોટું। મને આશા છે કે આ વિધાન જે છે એ તમારે લખાઈ ગયું હશે। ચાલો એ પછીનું વિધાન જોઈએ। નાવડીમાં બનાવેલા ઘરને હાઉસબોટ કહે છે। નાવડીમાં બનાવેલા ઘરને હાઉસ બોટ કહે છે। તમે જ્યારે પાઠ સમજૂતી મેળવતા હતા ત્યારે આપણે હાઉસ બોટને જોયું હતું ને? તો આ વિધાન સાચું છે। નાવડીમાં બનાવેલા ઘરને હાઉસ બોટ કહે છે। આ વિધાન સાચું છે। નાવડીમાં બનાવેલા ઘરને હાઉસબોટ કહે છે। આ વિધાન સાચું છે। તો વિદ્યાર્થી મિત્રો, સારા અક્ષરે લખી નાખો જોઈએ। પછીનું વિધાન છે, વધુ વરસાદવાળા વિસ્તારમાં લોકો ધાબાવાળા ઘરમાં રહે છે। વધુ વરસાદવાળા વિસ્તારમાં લોકો ધાબાવાળા ઘરમાં રહે છે। આ વિધાન ખોટું છે। જે વિસ્તારમાં વધુ વરસાદ પડતો હોય ત્યાં ઢાળવાળું છાપરું હોય છે, બરાબર ને? છત જે છે એ ઢાળવાળી હોય છે, તો ધાબાવાળું નથી હોતું ઘર, તેથી આ વિધાન જે છે એ ખોટું છે। વધુ વરસાદવાળા વિસ્તારમાં લોકો ધાબાવાળા ઘરમાં રહે છે, આ વિધાન ખોટું છે। સારા અક્ષરે આ વિધાન લખી નાખવું જોઈએ, વધુ વરસાદવાળા વિસ્તારમાં લોકો ધાબાવાળા ઘરમાં રહે છે। પછીનું વિધાન જોઈએ આપણે, બહુમાળી ઇમારતોમાં પાંચથી વધુ માળ પણ હોય છે। બહુમાળી ઇમારતોમાં પાંચથી વધુ માળ પણ હોય છે। હા, આ વિધાન સાચું છે। બહુમાળી મકાનોમાં ઘણા બધા માળ હોય છે, પાંચથી વધુ માળ પણ હોય છે, આ વિધાન સાચું છે। ચલો વિદ્યાર્થી મિત્રો, સારા અક્ષરે આ વિધાન લખી નાખો જોઈએ, બહુમાળી ઇમારતોમાં પાંચથી વધુ માળ પણ હોય છે। ચલો વિદ્યાર્થી મિત્રો, એ પછીનું વિધાન છે, પોસ્ટ ઓફિસ આપણી ટપાલ એક ગામથી બીજા ગામે પહોંચાડવાનું કાર્ય કરે છે। તો અહીંયા થોડું કપાઈ ગયું છે, જે તમે જોઈ શકો છો,
આ છત્રીનો છ છે ને એક માત્રા એટલે છે ને વિધાન સાચું છે. પોસ્ટ ઓફિસ જે છે આપણી જાહેર સંસ્થા છે, તમે બધા જાણો છો. તો એ આપણી ટપાલ જે છે એક ગામથી બીજે ગામે પહોંચાડવાનું કાર્ય કરે છે, તેથી આ વિધાન સાચું છે. પોસ્ટ ઓફિસ આપણી ટપાલ એક ગામથી બીજા ગામે પહોંચાડવાનું કાર્ય કરે છે, આ વિધાન સાચું છે. એ પછીનું વિધાન છે નાની બચતમાં નાણાં રોકવા માટે મનીઓર્ડરનું ફોર્મ ભરવું પડે છે. નાની બચતમાં નાણાં રોકવા માટે મનીઓર્ડરનું ફોર્મ ભરવું પડે છે. આ વિધાન ખોટું છે. નાની બચતમાં નાણાં રોકવા માટે મનીઓર્ડર ફોર્મ ન ભરવું પડે, બરાબર ને? અહીંયા ભરવું પડે છે એવું લખ્યું છે, તેથી આ વિધાન ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, ચલો આખું વિધાન જે છે એ લખી નાખું જોઈએ. લખી નાખું. નાની બચતમાં નાણાં રોકવા માટે મનીઓર્ડર ફોર્મ ભરવું પડે છે. આ વિધાન ખોટું છે. પછીનું વિધાન જોઈએ. પોસ્ટ ઓફિસમાંથી આપણને ટેલિફોન કે મોબાઈલ પણ મળે છે. પોસ્ટ ઓફિસમાંથી આપણને ટેલિફોન કે મોબાઈલ પણ મળે છે, તો આ વિધાન ખોટું છે. પોસ્ટ ઓફિસમાંથી કંઈ આપણને ટેલિફોન કે મોબાઈલ મળે? ના મળે, એટલે આ વિધાન ખોટું છે. તો સારા અક્ષરે આ વિધાન લખી નાખવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. પોસ્ટ ઓફિસમાંથી આપણને ટેલિફોન કે મોબાઈલ પણ મળે છે, આ વિધાન ખોટું છે. પછીનું વિધાન છે પોસ્ટ ઓફિસમાંથી બધા જ પત્રો ભેગા કરી પોસ્ટ ઓફિસમાંથી બધા જ પત્રો ભેગા કરી પોસ્ટર ગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાંથી બધા જ પત્રો ભેગા કરી પોસ્ટલ ગાડીમાં લઈ જવામાં આવે છે. આ વિધાન સાચું છે. ચલો વિધાન લખી નાખો. પોસ્ટ ઓફિસમાંથી બધા જ પત્રો ભેગા કરી પોસ્ટલ ગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. આ વિધાન સાચું છે. પછીનું વિધાન છે મોબાઈલ સમાચાર માધ્યમનું હાથવગુ સાધન છે. મોબાઈલ સમાચાર માધ્યમનું હાથવગુ સાધન છે. આ વિધાન સાચું છે. પછીનું વિધાન છે તેની રમત ગોળ કુંડાળું કરીને રમવામાં આવે છે. તો તેની એટલે કોની? કઈ રમત? ગોળ કુંડાળું કરીને રમવામાં આવે છે ભાઈ, બોલો.
લંગડીની રમત. લંગડીની રમત ગોળ કુંડાળું કરીને રમવામાં આવે છે. આ વિધાન સાચું છે. પછીનું વિધાન છે ઘર ઘરની રમત માત્ર છોકરીઓ જ રમે છે. ઘર ઘરની રમત માત્ર છોકરીઓ જ રમે છે, તો આ વિધાન પણ સાચું છે. ચલો, મને આશા છે કે આ વિધાન લખાઈ ગયું હશે. પછીનું વિધાન છે ચેસની રમત માત્ર ચાર ખેલાડીઓ જોઈએ. આ વિધાન ખોટું છે. ચેસની રમત બે વ્યક્તિઓ રમી શકે છે, ચાર ખેલાડીની જરૂર હોતી નથી, તેથી આ વિધાન ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો રિવિઝનનો લેક્ચર જે છે એ હું અહીંયા પૂર્ણ કરું છું. ખુદા હાફિઝ. બાય બાય. થેન્ક યુ.